નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓની ચર્ચા કરતા હતા. તો એમાં જોઈએ ભાગ નંબર 8. તો છેલ્લે આપણે દાખલા નંબર 3 છે એ પૂર્ણ કરેલો હતો. હવે આગળ જોઈએ દાખલા નંબર 4. કેવું મોટું છે? એમાં પહેલો દાખલો 3/4 ના 2/7 કે 5/8 ના 3/5. હવે નાનો મતલબ થાય ગુણાકાર, એટલે કે 3/4 ના 2/7, તો આનો ગુણાકાર કરો. તો જોઈએ અહીંયા ગુણાકાર કર્યો તો આ 2 2 4 ઉડી શકે એમ છે, તો આગળ 2 2 4. હવે આનો ઉપર ઉપર ગુણાકાર, હવે કઈ ઉડે એમ છે ને, તો શું કરીશું, ઉપર ઉપર નો ગુણાકાર 3 ના 3 એમને, નીચેનો 2 નો ગુણાકાર 17 અને 14. કે પછી આમાં જોઈએ 5/8 ગુણ્યા 3/5. હવે આનો તો કે ઉપર નીચે ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવાના, આ જાય 3/8. હવે કોણ મોટું છે? તો એના માટે આ બે માટે શું કરીએ, તો કે લસા લઈએ 3/14 કે 3/8. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે તમે લસા ન લ્યો અને એમને પણ આપણને ખબર પડી જાય કે આનો કહેવાનો મતલબ એવો થાય છે કે 3/14 ભાગ કરો અને આનો કહેવાનો મતલબ એવો થાય છે કે 3/8 ભાગ કરો. તો જેમ ભાગ ઓછા થાય એમ મોટું મૂલ્ય વધે, મતલબ કે આ બે માંથી કોણ મોટું થશે, 3/14 ના 3/14 કરતા 3/8 છે એ મોટા હોય. તો આવી રીતના આ જે દાખલો હતો એ આવી રીતના ગણી લો. હવે આવી જ રીતના આપણે દાખલો બીજો ગણવાનો છે, જે દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાનો છે. એકદમ સાદો અને સરળ જ દાખલો હતો, બધા જ વિદ્યાર્થીઓને આવડી જાય એવો છે કે કોણ મોટું છે. અથવા તો આમાં ન આવડે તો આનું શું કરવાનું, કે લસા લઈ લેવાનો, 2 ના છેદ સરખા કરવાના. સરખા કરશો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કોણ મોટું છે ને કોણ નાનું છે, બરોબર છે. હવે આગળ વધીએ તો દાખલો બીજો તરીકે જાતે ગણવાનો છે. હવે દાખલો 5મો હોમવર્ક લખતા જઈએ એટલે આપણને ખબર પડે. ચોથાનો બીજો શેલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. હજુ એક હાર છે, માની લો કે આ પહેલો છોડ, બીજો, ત્રીજો અને ચોથો, આ 4 રોપા છે. હવે એની અંદર તેણીએ 2 છોડ વચ્ચે 3/4 નું અંતર, મતલબ કે આ છોડ થી આ છોડ સુધીનું અંતર આપણે કહીએ 3/4 જેટલું, એવી જ રીતના આ બીજા 2 છોડ વચ્ચે 3/4 જેટલું, પછી આ 2 છોડ વચ્ચે કેટલું થાય, તો કે 3/4 જેટલું. તો હવે આપણને શું કહે છે કે તેણે 2 છોડ વચ્ચે 3/4 નું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો પહેલા અને છેલ્લા, મતલબ કે અહીંયાથી છેક આ છેલ્લા છોડ સુધીનું અંતર શોધવાનું છે. તો શું કહેશું, 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર છે. હવે પ્રથમ
અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે ત્રણ ચતુર્થાંશ છે એના કેટલી વાર? તો કે ચાર વાર સરવાળો કરવાનો છે. ત્રણ ચતુર્થાંશ વધતા ત્રણ ચતુર્થાંશ વધતા ત્રણ ચતુર્થાંશ. હવે આનો સરવાળો કરો, અથવા તો આને બીજી રીતે પણ કરી શકાય. કેવી રીતના? અહીંયા અથવા કરીને ત્રણ ચતુર્થાંશ કેટલી વાર છે? તો કે ત્રણ વાર. ત્રણ ચતુર્થાંશ કેટલી વાર? તો કે ત્રણ વાર, એટલે ગુણ્યા ત્રણ પણ કરી શકીએ છીએ આપણે. હવે આનો સરવાળો કરો તો તમને ખબર છે, છેદ સરખો એટલે ચાર ઉપર ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ, નવના છેદમાં ચાર, આટલા મીટરનું અંતર થાય. આટલા મીટરનું અંતર થાય. અથવા તો આની અંદર કરો તો સીધો જવાબ મળે, ઉપરનાનો ગુણાકાર ત્રણ તરીને નવ છેદમાં ચાર. જો લસા કેમ નો લીધો, કેમ કે લસા ક્યારે આવે? જો અહીંયા વચ્ચે માઇનસ કે પ્લસ ની નિશાની હોય તો જ. અહીંયા ગુણાકાર ની નિશાની છે એટલે ઉપર ઉપર નો સીધો ગુણાકાર, ઉડતા નહોતા એટલે સીધો ગુણાકાર, ત્રણ તરી નવના છેદમાં ચાર મીટર. તો આપણે કહી શકીએ કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર આપણને અહીંયા સીધું મળી જાય છે. હવે દાખલા નંબર છ. હવે વિદ્યાર્થી મિત્રો, હવેનો જે દાખલો છે એમાં હું માત્ર તમને એક નાનકડી હિંટ આપવા જઈશ, અને તમારે એ દાખલાઓ તમારી જાતે પોતે પૂર્ણ કરવાના રહે છે. તો જોઈએ દાખલો નંબર છ. લિપિકા દરરોજ 1.3/4 એક પુસ્તક વાંચે છે. હવે 1.3/4 એટલે કેટલા થાય? તો કે આને મિશ્રમાં છે એને અપૂર્ણાંકમાં ફેરવો તો ચાર એકુ ચાર, ચાર ને ત્રણ, સાતના છેદમાં ચાર, આટલા કલાક શું કરે છે? વાંચે છે. હવે આ પુસ્તક છ દિવસમાં આખું વાંચે છે. જો દરરોજની આટલી કલાક, તો છ દિવસમાં એ પૂર્ણ કરે છે. તો આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? એટલે કે એક દિવસની 7.4 કલાક, તો આપણે છ દિવસની કેટલી થાય? ત્રિરાશી મૂકીને કરી શકીએ કે આ મૂકીશું એક દિવસમાં લિપિકા 7.4/4 કલાક વાંચે છે. તો કેટલા દિવસમાં? છ દિવસમાં પૂર્ણ થાય એટલે આપણે શોધીશું છ દિવસમાં લિપિકાએ કુલ કેટલી કલાક વાંચેલી હોય. તો કે હવે આનો શું થાય? આની સાથે સીધો ગુણાકાર, 6×7/4, આટલી કલાક એ વાંચશે. હવે તો કે કંઈ નહીં, જે છેદ ઉડતા હોય તો પહેલાં ઉડાડી દેવાના, પછી આગળ વધવાનું, અને જે વધતું હોય એનો ગુણાકાર કરો, અને આનો જે આવે એ તમારા માટે જવાબ થઈ જાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આનો જવાબ પોતાની જાતે મેળવવાનો રહે છે. તો આ હતો આપણા માટે દાખલા નંબર છ. આગળ દાખલા નંબર સાત. એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે. એ શું કહે છે? 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી કેટલું હતું? 16 કિમી. 1 લિટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર કેટલું? 16 કિમી હતું.
તો કારમાં કેટલું પેટ્રોલ ભરવામાં આવે છે? તો કે કારે 2.34 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો આપણે એમ કીધું કે 2 લિટરમાં, એટલે સોરી, 2.34 લિટરમાં કારે કાપેલું અંતર બરાબર કેટલા થાય? તો કે સીધી ત્રિરાશિ મૂકવાની થાય, તો કે આનો અને 16 કિમીનો ગુણાકાર 2.34 એને ગુણ્યા 16. હવે જો સીધું ન ઉડાડે, પેલા આને શું કરાય? તો કે મિત્ર છે ને અપૂર્ણાંકમાં 4 2 8, 8 ને 3, 11 ના છેદમાં 4 ગુણ્યા 16. હવે ઉપર નીચે ઉડતા હોય એને ઉડાડો, પછી જેટલો જવાબ આવે એ તમારે કિમીની અંદર મળે છે. તો આ હતો દાખલા નંબર 7. એકદમ સાદો અને સરળ જ દાખલા છે. દરેક વિદ્યાર્થી મિત્રોને એમ કહેવાય કે તે વિદ્યાર્થી મિત્ર જાતે પણ ગણી શકે એવા સાદા અને સરળ દાખલાઓ છે, બરોબર છે? તો હવે જોઈએ આનાથી આગળનો દાખલો, એટલે કે દાખલા નંબર આપણે આવે છે 8. બોક્સમાં એવી સંખ્યા લખો જેથી 2/3 બરાબર કૌંસ 10 ના છેદમાં 30 થાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે અંશ અને છેદમાં મારે કંઈક લખવાનું છે. હવે 2 ને કેટલા વડે ગુણીએ તો 10 આવે? તો કે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, 5. કેટલા આવશે? 5, કે 2 5 ને 10. હવે એવી જ રીતના અહીંયા મારે 30 લેવા છે, તો 3 ને કેટલા વડે ગુણીએ તો 30 આવે? તો કે 10. કેટલા આવશે? 10. તો કે 10 કરીને 30. તો એનો મતલબ કે 5 ના છેદમાં 10 હું મૂકું તો એનો જવાબ 10 ના છેદમાં 30 થાય, એટલે મતલબ કે કૌંસમાં આવે છે 5 ના છેદમાં 10. હવે જે જવાબમાં લખ્યું આપણે માં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે, એનો મતલબ કે આ 5 ના છેદમાં 10 મળ્યા એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે એવું થાય કે અંશ અને છેદને તમે કોઈ એક સંખ્યા વડે જ્યાં સુધી ભાંગી શકતા હો, એટલે કે ઉપર નીચેના છેદ જ્યાં સુધી ઉડી શકતા હોય ત્યાં સુધી તમારે એને ઉડાડવાના રહે છે, ત્યાં સુધી છેદ ઉડતા હોય. તો આનો જોઈએ આપણે આમાં અહીંયા લખીએ કે 5 ના છેદમાં 10 છે, તો 5 ના 5, 5 એકુ 5 આમ રાખીએ અને 10 ના ભાગ પડે 5 2 10, તો 5 5 11, તો જવાબ એવો 1 ના છેદમાં 2. હવે આનો છેદ ઉડે નહીં, મતલબ કે 5 ના છેદમાં 10 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થાય 1 ના છેદમાં 2. તો અહીંયા જવાબ આવશે 1 ના છેદમાં 2, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણા માટે દાખલા નંબર 8. હવે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતના આનો બી દાખલો છે એ તમારે જાતે ગણવાનો રહે છે, એટલે કે દાખલા નંબર 8 એનો બી તમારે જાતે ગણવાનો રહે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણું આ હતું સ્વાધ્યાય 2.3, જે આપણે અહીંયા
પૂર્ણ કરીએ છીએ. અને હવે તો કે હવે આગળ વધતા આપણો સ્વાધ્યાય નંબર આવે છે 2.4. હવે 2.4 છે વિદ્યાર્થી મિત્રો, એની શરૂઆત કરતા પહેલા આપણે અમુક બાબતો છે એ જોવાની રહે છે. એટલે કે એવા અમુક પ્રશ્નો કે જે એકદમ સાદા અને સરળ છે, તો એની શરૂઆત કરવામાં જોઈએ તો એવું આવે છે કે અપૂર્ણાંક અપૂર્ણાંકોનો ભાગાકાર શીખવાનો છે આપણે. અત્યાર સુધી આપણે શું શીખ્યા હતા તો કે ગુણાકાર. અત્યાર સુધી આપણે ગુણાકાર શીખ્યા હતા, હવે અપૂર્ણાંક સંખ્યા છે એનો ભાગાકાર શીખવાનો છે આપણે. તો એમાં સૌ પ્રથમ આવે છે કે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર. એટલે એક સંખ્યા છે આપણા માટે કેવી હશે તો કે અપૂર્ણાંકમાં હશે, અને બીજી સંખ્યા છે એ કેવી હશે તો કે પૂર્ણાંકમાં હશે, અને એનો આપણે ભાગાકાર કરવાનો છે. તો જોઈએ હવે એના ઉદાહરણની અંદર. હવે એના ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ને, તો પહેલું ઉદાહરણ હું આમ આપું કે કોઈ એક સંખ્યા છે 5, એને ગુણ્યા બીજી સંખ્યા છે 10 ના છેદમાં 3. હવે આ સંખ્યા આપેલી છે ભાગાકારની અંદર. હવે ભાગાકાર છે, જ્યારે વિદ્યાર્થી મિત્રો ભાગાકારની નિશાની હોય તો શું કરવાનું છે? કઈ નહીં, એકદમ સાદું અને સરળ છે કે ભાગાકારની નિશાની એના પછીની જે રકમ આપેલી છે આપણને 10 ના છેદમાં 3, એને શું કરવાની તો કે એને ઉલટાવી નાખો. એટલે અહીંયા ભાગાકારની નિશાનીમાંથી શું થઈ જાય તો કે ગુણાકારની નિશાની થઈ જાય. એટલે કે આવું થઈ જાય, આ 5 એને અહીંયા ભાગાકારમાંથી ગુણાકાર, અને 10 ઉપર છે ને 3 નીચે છે, એનું ઊંધું થઈ જાય એટલે 3 ઉપર અને 10 નીચે. બસ આમ જ આપણો શું થઈ ગયો, ભાગાકાર થઈ ગયો. આ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર થઈ ગયો. હવે તો કે હવે કઈ નહીં, હવે આને તો કે ભાંગો તો કે 5 2 10 એટલે 3 દુત્યાંશ, મતલબ કે આ સંખ્યાનો જવાબ આવે 3 ના છેદમાં 2. બસ વિદ્યાર્થી મિત્રો આટલું જ આપણે શીખવાનું છે, પૂર્ણ અપૂર્ણાંકનો પૂર્ણ દ્વારા ભાગાકાર શું કરવાનું. કે વિદ્યાર્થી મિત્રો આપણને જે સંખ્યા આપેલી છે એમાં આપણે એવું જોયું કે ભાગાકાર પછીની જે રકમ હોય એને ખાલી ઉલટાવી નાખવાની, એટલે ભાગાકારની નિશાની કેવી થઈ જાય, ગુણાકારની થઈ જાય. હવે આ તો હતું એક ઉદાહરણ. હવે બીજું ઉદાહરણ હું લઉં તો અહીંયા કણે એમ આપું કે 2 ના છેદમાં 6 એને ભાગ્યા 4. તો આનું શું કરવું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે તો ખબર છે કે ભાગાકાર પછીની સંખ્યા ઉલટાવવાની, તો આના તો છેદમાં કાંઈ છે ને. તો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, છેદમાં કાંઈ ન હોય તો છેવટ કોણ હોય? એકડો તો હોય જ. હવે તો કે હવે આને ઉલટાવવાનું થાય એટલે 2 ના છેદમાં 6 એમ ને. જો આ સંખ્યા નથી ઉલટાવવાની, આ સંખ્યા એમ ને, એટલે પેલી સંખ્યા હંમેશા આપણે એમને જ રાખવાની. કઈ સંખ્યા? તો કે ભાગાકાર પછીની જે સંખ્યા હોય એને જ આપણે ઉલટાવવાની રહે છે. તો ભાગાકાર પછીની સંખ્યા હતી 4, હવે એને ઉલટાવો તો ભાગાકારની નિશાનીમાંથી વહી જાય અને કઈ આવી જાય, ગુણાકારની. હવે આને ઉલટાવો એટલે 1 ઉપર અને 4 નીચે, એટલે 1 ઉપર અને 4 નીચે. તો આ સંખ્યા થઈ ગઈ આપણા માટે 1/4. બસ હવે કઈ નહીં, હવે આનો શું કરી નાખો, ભાગાકાર કરી નાખો. તો 2 2 4, હવે ઉપર તો કે કઈ નહીં, તો 6 2 ને 12, આ જવાબ. બસ આટલી જ વસ્તુ આપણે આમાં ભણવાની હતી ભાગાકારની અંદર, કે ભાગાકારની નિશાની હોય એને ગુણાકારની કરી નાખવાની, એના પછીની જે રકમ છે એને ઉલટાવી નાખવાની, એટલે આપણો ભાગાકાર થઈ ગયો. જો એક જ રકમ આપી હોય તો છેદમાં કાંઈ ન હોય તો એક હોય જ. ભાગાકારની નિશાની ગુણાકારની કરી નાખો, ઉપર નીચે ફેરવી નાખો, તો આ થઈ ગયું આપણા માટે સાદું. શું થઈ ગયું તો કે અપૂર્ણાંકનો પૂર્ણાંક દ્વારા ભાગાકાર. હવે
હવે અપૂર્ણાંક નો વ્યસ્ત અપૂર્ણાંક નો વ્યસ્ત તો એમાં એવું લખશું જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર એક મળે તે સંખ્યાને એકબીજાનો શું કહેવામાં આવે છે એકબીજાનો વ્યસ્ત કહે છે શું કહે છે જે બે શૂન્યેતર સંખ્યાનો હવે શૂન્યેતરનો મતલબ સમજો શૂન્યેતર એટલે તો કે જે સંખ્યા કે છે એના સિવાયની કઈ સિવાયની તો કે શૂન્ય સિવાયની સંખ્યા એટલે એને શું કહેવાય શૂન્યેતર કહેવાય એટલે કે શૂન્ય સિવાયની સંખ્યાનો ગુણાકાર જો તમને એક મળે તો તે સંખ્યાને એકબીજાનો શું કહેવાય વ્યસ્ત કહેવાય હવે જાણો કે ઉદાહરણ તરીકે કહું તો 5/6 છે હવે એની કોઈ એક સંખ્યા હવે આનો વ્યસ્ત કેને કહેવાય તો કે 6/5 વડે હું એનો ગુણાકાર કરું તો આ 6 ગયા અને 5 ગયા તો જવાબ આવે 1 મતલબ કે આ 5/6 એ 6/5 આ બંને એકબીજાના કેવા છે વ્યસ્ત છે બીજું કોઈ ઉદાહરણ લઉં માનો કે બે છે તો એનો વ્યસ્ત શું થાય તો એનો વ્યસ્ત છે એ 1/2 થાય કેમ કે આ બે સંખ્યાનો ગુણાકાર કરો તો બે ગયા જવાબ આવે 1 મતલબ કે બે સંખ્યાનો વ્યસ્ત કેટલો થાય તો કે 1/2 હવે બીજું ત્રીજું ઉદાહરણ આપું કે 1/4 છે તો એનો વ્યસ્ત શું થાય તો કે એનો વ્યસ્ત છે કોઈ એવી સંખ્યા લેવાની કે જેથી કરીને ગુણાકાર 1 થાય તો કઈ તો કે 4 આને ઉલટાવી નાખશો એટલે 4 વધશે 1/2 લખવાની જરૂર નથી આ 4 ગયા તો 4 ગયા તો વધ્યા કેટલા તો કે 1 અથવા તો 1/2 લખો તો 1 ગયા તો છેલ્લે ગુણાકાર તો કેટલો થાય 1 જ થાય તો અહીંયા કણે આપણે એવું જોયું કે જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાના શું કહેવામાં આવે છે વ્યસ્ત કહેવામાં આવે છે પણ કેવી ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની કેવી શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા બરોબર છે હવે આગળ જોઈએ તો હવે આની અંદર બીજું એક વસ્તુ તમારે લખવાની છે ખાસ યાદ રાખવા જેવી છે નોંધ લખી નાખવાની કે આમ કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાંગવા માટે તમારે શું કરવું પડે તો કે અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણાકાર કરો હવે આ કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાંગવા માટે એટલે કે માની લો કે આપણે એમ કીધું કે આ સંખ્યા છે 2/6 એને આપણે આ સંખ્યા વડે એટલે કે 4 વડે ભાંગવા છે એનો મતલબ શું થયો તો કે આ 4 ના વ્યસ્ત વડે આ સંખ્યાને ગુણવાના એટલે જો 2/6 ને આ 4 નો વ્યસ્ત કેટલો થાય તો કે 1/4 એના વડે શું કરવો તો કે ગુણાકાર કરવો અહીંયા એવું કહેવા માંગે છે એટલે કે કોઈ સંખ્યાને પૂર્ણ સંખ્યા વડે ભાંગવી એનો મતલબ કે એ સંખ્યા વડે એના વ્યસ્ત સંખ્યા વડે એનો શું કરવો તો કે ગુણાકાર કરવો એવું કહેવા માંગે છે હવે આ તો વાત હતી શેના માટેની તો કે પૂર્ણ સંખ્યા વિશેની હવે આપણે વાત કરવાની છે શેના માટેની તો કે હવે આપણે વાત કરીએ છીએ તો કે અપૂર્ણાંક સંખ્યાઓ નો અપૂર્ણાંક સંખ્યા દ્વારા ગુણાકાર
અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ભાગાકાર. એટલે કે કોઈ એક અપૂર્ણાંક સંખ્યા લો અને એનો અપૂર્ણાંક સંખ્યા વડે જ ભાગાકાર કરો. હવે ઉદાહરણ તરીકે લખીએ, કોઈ એક અપૂર્ણાંક સંખ્યા, માન લ્યો કે 3/5, એનો ભાગાકાર કરવાનો છે આપણે, તો આપણે એવું લખશું કે 9/20. 9/20 આ બંને અપૂર્ણાંક સંખ્યાઓ છે, તો એનો ભાગાકાર કેવી રીતના કરીશું? તો કે 3/5 છે એને આપણે એમનેમ રાખવાના. હવે આપણે કીધું એ પ્રમાણે કે ભાગાકારની સંખ્યા હોય એના પછીની સંખ્યા ઉલટાવી નાખો એટલે અહીંયા નિશાની થઈ જાય ગુણાકારની. એટલે આને આપણે ઉલટાવી નાખો તો 20/9 થઈ જાય અને નિશાની ગુણાકારની થઈ જાય, ભાગાકારમાંથી ગુણાકારની નિશાની થઈ જાય. હવે તો કે હવે નહીં ઉડતા હોય, ઉડાડી દો. 3 3 9 5 4 20, અહીંયા તો કઈ નહીં, અહીંયા વધ્યું 4/3. તો બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા સુધી રાખીએ અને આગળ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અસ્તુ.